સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ખૂણી ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરાય છે ત્યારે ખેડૂતો તરફથી આ યોજના માટે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉનાળાની વિદાય સાથે વરસાદના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરસાદના પાણીનો વ્યય ન થાય અને આ પાણીનો સદુપયોગ થાય એ અર્થે મે મહિનાના આરંભ સાથે જ ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો પ્રારંભ કરાયો હતો. આ યોજના અંતર્ગત ગુજરાતના વિવિધ તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત અમદાવાદના ધોલેરા તાલુકાના ખૂણી ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે. સરકારની આ યોજના માટે ખેડૂતો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચોમાસાને હવે ગણતરીના જ દિવસો બાકી હોય ત્યારે તળાવો ઊંડા ઉતારી જળ સંચય માટેનો આ પ્રયાસ ખેતીને ખૂબ ફાયદો કરશે. પાણીની બહુ ખીચી, મારે પાણી વગરની ખેતી પૂરી થતી જ નહીં, પાકતા નહીં. પાણીની અમારે તકલીફ તો રહેતી જ હતી. હવે આ તળાવ જો તારે ઊંડું કર્યું, રહીત કામ હાલે છે, આનાથી ઊંડું થઈ જાય, અમારે પાણીની સગવડ થઈ જાય, અમે ખેતીમાં ઉપયોગમાં લઈ શકશું. ને જીરું પક્યું શકશું, ઘઉં પક્યું શકશું. અમારે બધા માટે અત્યારે આ કામ આ તળાવમાં ચાલુ છે, અમારે ફુરસદ માટે છે. પાણીનો સંગ્રહ પહેલાં કરતાં કેટલો વધવાનો? પહેલાં કરતાં ડબલ વધી જવાનો. મજૂરો ઓછામાં ઓછા 500-600 મજૂર કામ કરે છે. બધા બહાર ગામ જતા હતા, કોઈ બાજરીમાં કોઈ ખાડિયા ખોદ બહાર ગામ. આ તો ગામના ટીમે કામ આવ્યું છે, બધા અત્યારે હાઈટમાં અમારે કામ સારું છે, રોજગારી મળી રહે છે. રોજગારીની વ્યવસ્થા શું થઈ રહી છે? કેવી રોજગારી આપશે લોકો? હે, રોજગારી કેવી રીતે આપશે? રોજગારી હાજરી જે સરકારી આવતી છે અમને મળશે, જેવું કે અમારે પગાર થયા નથી. જો અત્યારે આ કામ ન ચાલતું હોત તો બધા તો અમારે મજૂર બધા નોકા નોકા બહાર ગામ જવું પડે. અત્યારે સરકારશ્રીએ અમારા ગામમાં રોજી રોટી આ તળાવ સુબલમ સુબના આ તળાવ ઊંડા કરવાને બહુ સારું કર્યું છે. આ થળ અંતર અમારા ગામને બધાને કરવું પડતું હતું. અત્યારે સરકારશ્રીએ અહીંયા રોજી રોટી આપી છે એટલે અમારા મજૂર બધા અહીંયા કામ સારું કરાશે. વધતા આ તળાવમાં પાણી સંગ્રહવામાં અમારે થશે અને ઉત્પાદન અમારા જમીન આ નજીક જ છે આ તળાવમાં, તો જીરાના પાક અમારે લેવા છે. જીરું વધારે થાય છે અમારે, અમારી જમીનમાં જીરું વધારે પાકે છે એટલે પ્રથમ તો કપાસ જુવાર કરતાં જીરામાં પાક અમારે વધારે છે. આ પાણી તળાવ ઊંડું સરકારશ્રીએ કરી દીધું એટલે અમારે બહુ ઉત્પાદન સારું થશે. હવે જીરાનું પહેલાં આ વિસ્તારમાં ઉત્પાદન કેટલું થતું હતું, હવે કેટલો વધારો થયો? પહેલાં જીરું અમારે અહીંયા કને 4 મણિયું 5 મણિયું વીઘો લેતું, અત્યારે આ ડબલ પાણી પાવી એટલે એમાં 15 મણિયું 20 મણિયું વીઘો લે છે. જેવી જમીન એવી પ્રમાણે 20 મણિયું વીઘો લઈ લે છે આ પાણી સંગ્રહ થતા થવા માટે. હવે અંદાજે ગામના લગભગ સરેરાશ કેટલા ખેડૂતોના તળાવ ઊંડું થવાની શક્યતા છે? અત્યારે અંદાજે ખેડૂત લગભગ અમારે આ 50 ખેડૂને તો પાણી મળી જ રહે છે. 50 ખેડૂને પાણી મળી રહેશે. આ જમીન બધા 50 ખેડૂને છે અહીંયા નજીક અત્યારે એટલે 50 ખેડૂ અમારે આમાં રાજી થશે.